આજે આપણે જોશું હાઉ ટુ હાઇલાઇટ કરંટ વર્કિંગ રો. એટલે કે સપોઝ આ રોમાં હું કોઈ પણ જગ્યાએ વર્ક કરું છું તો અહીંયાથી આટલું એરિયા જે છે હાઇલાઇટ થવું જોઈએ. તો સૌથી ફર્સ્ટ આપણે એના માટે જેટલા વર્કિંગ એરિયા છે આપણને વર્ક કરવાનું છે એટલા એરિયાને સિલેક્ટ કરી હોમની અંદર કન્ડિશનલ ફોર્મેટિંગની અંદર ન્યૂ રૂલ્સ એની અંદર યુઝ ફોર્મ્યુલા ડેટરમાઇન વિથ સેલ ટુ ફોર્મેટ. અહીંયા આપણને ફોર્મ્યુલા યુઝ કરવું પડશે ઇક્વલ રો ઇઝ ઇક્વલ ટુ સેલ રો. એટલે કે જે રો ઇઝ ઇક્વલ ટુ સેલ રો સેમ થતી હોય તો શું આવવું જોઈએ. તો અહીંયાથી ફોર્મેટની અંદર કોઈ પણ કલર સિલેક્ટ કરી ઓકે આપશું. અહીંયાથી ઓકે આપશું આવી ગયું. પણ અત્યારે જો હું અધર સેલ્સમાં જઈશ તો એ નહીં દેખાય. એટલે આપણે શીટ વન ઉપર રાઈટ ક્લિક કરશું, અહીંયાથી વ્યૂ કોડ ઉપર જશું, અહીંયા જનરલની જગ્યાએ આપણે લખશું વર્કશીટ, અહીંયા લખશું આપણે ટાર્ગેટ ડોટ કેલ્ક્યુલેટ. હવે ફરીથી આપણી શીટમાં આવી જશું. આપણે જેવું હું અહીંયાથી માઉસનો એરો અપ ડાઉન કરીશ એટલે જે વર્કિંગ રો હશે એ આપણે એક્ટિવેટ કલર ચેન્જ થશે.